નમસ્કાર મિત્રો, ટેક ગુજરાતીમાં તમારું સ્વાગત છે. આજે આપણે જાણીશું કે આધાર કાર્ડ અને પાન કાર્ડ કેવી રીતે ઓનલાઈન લિંક કરવું. પાન કાર્ડ ઓનલાઈન લિંક કરવા માટેના 1000 રૂપિયા ભર્યા બાદ તમારે શું પ્રોસેસ કરવાની રહેશે તેની માટે આપણે આગળ જોઈશું. તો ચલો મિત્રો, આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો સૌ પ્રથમ તમારે તમારું ક્રોમ બ્રાઉઝર ખોલવાનું રહેશે. ક્રોમ બ્રાઉઝર ખોલ્યા બાદ તમારે અહીં સર્ચ બારમાં ઈ ફિલિંગ સર્ચ કરવાનું રહેશે. ઈ ફિલિંગ સર્ચ કર્યા બાદ તમે અહીં પ્રથમ જ નીચે જોઈ શકો છો ઇન્કમ ટેક્સ, તેના પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે આવી રીતે પેજ ખુલશે. જ્યાં તમારે આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક હોય અથવા ચકાસવું હોય તો પ્રથમ તમારે લિંક આધાર સ્ટેટસ પર ક્લિક કરીને તમારો પાન કાર્ડ અને આધાર કાર્ડ નંબર નાખીને ચકાસી શકો છો. તો મારે આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવાનું છે તો હું લિંક આધાર પર ક્લિક કરીશ. તેના પર ક્લિક કર્યા બાદ તમે અહીં જોઈ શકો છો ઇન્ફોર્મેશનમાં કે તમારે 1000 રૂપિયા પેનલ્ટી ચૂકવવાની રહેશે. તો મિત્રો, અહીંયા હું પાન કાર્ડ નંબર દાખલ કરીશ, તેની બાદ નીચે આધાર કાર્ડ નંબર દાખલ કરીશ અને અહીં વેલિડેટ પર ક્લિક કરીશ. ત્યારબાદ તમે અહીં જોઈ શકો છો પેમેન્ટ ડિટેલ નોટ ફાઉન્ડ ફોર ધીસ પાન. તેની માટે તમારે અહીં કન્ટિન્યુ ટુ પે થ્રો ઈ પે ટેક્સ પર ક્લિક કરવાનું છે. અને તમે પેમેન્ટ કર્યા બાદ તમે અહીં જોઈ શકો છો કે તમારે 4 અથવા 5 દિવસ લિંક થતા લાગી શકે છે. કન્ટિન્યુ પર ક્લિક કર્યા બાદ તમારે અહીં પાન નંબર હોય પાન નંબર અને ટાન નંબર હોય ટાન નંબર દાખલ કરવાનો રહેશે. તે દાખલ કર્યા બાદ તેની સામે કન્ફર્મ પાન નંબર દાખલ કરવાનો રહેશે. તેની બાદ તમારે મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે. મોબાઈલ નંબર દાખલ કર્યા બાદ કન્ટિન્યુ પર ક્લિક કરવાનો રહેશે. કન્ટિન્યુ પર ક્લિક કર્યા બાદ તમારા મોબાઈલ પર ઓટીપી આવશે, જે ઓટીપી અહીં દાખલ કરવાનો રહેશે. ઓટીપી દાખલ કર્યા બાદ ફરીથી તમારે કન્ટિન્યુ કરવાનું રહેશે. કન્ટિન્યુ કર્યા બાદ તમે અહીં જોઈ શકો છો તો યુ હેવ સક્સેસફુલી વેરીફાઈડ થ્રોર મોબાઈલ ઓટીપી, ક્લિક કન્ટિન્યુ ટુ મેક અ ન્યૂ પેમેન્ટ. તો તમારે અહીંયા હવે પેમેન્ટ કરવાનું રહેશે. તેની માટે પેમેન્ટ માટે આપણે પ્રોસેસ કરીશું. ત્યારબાદ ફરીથી અહીં કન્ટિન્યુ પર ક્લિક કરીશું. કન્ટિન્યુ પર ક્લિક કર્યા બાદ તે જોઈ શકો છો તેની અંદર તમારે ઇન્કમ ટેક્સની અંદર પ્રોસેસ પર ક્લિક કરવાનું છે. પ્રોસેસ પર ક્લિક કર્યા બાદ તમારે અહીં એસાઇનમેન્ટ યરની અંદર 2324 સિલેક્ટ કરવાનું છે અને ટાઈપ ઓફ પેમેન્ટની અંદર અધર રિસીપ 500 રૂપિયા સિલેક્ટ કરવાના છે. ત્યારબાદ ફરીથી કન્ટિન્યુ કરી લેવાનું છે અને અહીં તમને પેમેન્ટની ડિટેલ જોવા મળશે, જેવું કે અધર પેમેન્ટની અંદર 1000 રૂપિયા. તેની માટે કન્ટિન્યુ પર ક્લિક કરીશું. ત્યારબાદ અહીં તમને પેમેન્ટની વિગતો જોવા મળશે, જેવું કે નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ, પેમેન્ટ ગેટવેની અંદર તમે જોઈ શકો છો કેનેરા બેંક, ફેડરલ બેંક, કોટક મહિન્દ્રા બેંક. અહીંયા તમે કોઈ પણ બેંક સિલેક્ટ કરીને ડેબિટ કાર્ડથી કોઈ પણ ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરી શકો છો. તો હું અહીં ડેબિટ કાર્ડની અંદર આઈસીઆઈસીઆઈ બેંકનું કાર્ડ સિલેક્ટ કરીશ. ત્યારબાદ ફરીથી કન્ટિન્યુ કરીશ. તેની બાદ અહીં પે નાઉ કરીશ. તમે અહીં ટર્મ એન્ડ કન્ડિશન જોઈ શકો છો અથવા વાંચી પણ શકો છો. તેની બાદ આઈ એગ્રી પર ક્લિક કરીને સબમિટ ટુ બેંક પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમે અહીં જોઈ શકો છો પેમેન્ટનો મોડ. અહીં નીચે તમે ડાઉન કરશો તો પે યુઝિંગ આઈસીઆઈસી ડેબિટ કાર્ડ પર ક્લિક કરવાનું રહેશે. તેની બાદ ફરીથી તમારી સામે આવી રીતે પેજ ખુલશે. તમારી ઈમેલ આઈડી દાખલ કરવાની રહેશે. ઈમેલ આઈડી દાખલ કર્યા બાદ તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે. તેની બાદ નીચે તમે જોઈ શકો છો આઈ હેવ અ રેડ
एंड अंडरस्टेंड द टर्म एंड कंडीशन तेना पर क्लिक करवानो रहेशे। नीचे तमे जोई शको छो प्रोसेस विथ कार्ड पेमेंट तेना पर क्लिक करवानो रहेशे। तेना पर क्लिक कर्या बाद अहीं मारा कार्ड नी विगतो दाखल करीश अने तेना पर ओटीपी आवशे ते ओटीपी दाखल करीश। तेनी बाद तमे अहीं जोई शको छो कि पेमेंट सक्सेसफुली थई गयो छे। तो तेनी माटे अहीं हूँ डाउनलोड डेबिट एडवाइस एटले के डाउनलोड प्रिंट करी लईश અને ડાઉનલોડ પીડીએફની અંદર તમે વિગતો પણ જોઈ શકો છો। પ્રિન્ટ ડાઉનલોડ કર્યા બાદ તમારે 24 કલાક અથવા 48 કલાક બાદ ફરીથી ઈ ફિલિંગ વેબસાઇટની મુલાકાત લેવાની છે અને ફરીથી તમારે અહીં લિંક આધાર પર ક્લિક કરવાની છે। તેના પર ક્લિક કરશો ત્યારબાદ તમારે અહીં નીચે પાન નંબર અને આધાર નંબર દાખલ કરીને વેલિડેટ પર ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કરશો એટલે તમને અહીં જોવા મળશે કે તમારા પેમેન્ટની ડિટેલ વેરીફાઈ થઈ ગઈ છે। તેની બાદ તમારે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે। પાન કાર્ડ મુજબ નામ દાખલ કરી લેવાનું છે અને એની સામે મોબાઈલ નંબર દાખલ કરી લેવાનો છે। ત્યારબાદ નીચે તમે જોઈ શકો છો આઈ એગ્રી ટુ વેલિડેટ માય આધાર ડિટેલ તેના પર ક્લિક કરી લેવાનું છે અને તેની સામે લિંક આધાર પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારા મોબાઈલ પર ઓટીપી આવશે જે ઓટીપી દાખલ કરીને નીચે વેલિડેટ પર ક્લિક કરવાનું છે। તેની બાદ તમે અહીં જોઈ શકો છો કે તમારી રિક્વેસ્ટ પાન આધાર લિંકની યુએડીઆઈને સેન્ડ કરવામાં આવી છે। તેની માટે તમારે થોડા સમય બાદ તમે ચેક કરી શકો છો કે પાન અને આધાર કાર્ડ લિંક થયું છે કે કેમ। તો આશા રાખું છું મિત્રો કે તમને આ વિડીયો પસંદ આવ્યો હોય। પસંદ આવ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો।